મંદિર માટે ભવ્ય કોરિડોર બનાવવાનો જે છે તેનું ઇનિશિયેટિવ તંત્ર તરફથી લેવામાં આવ્યું છે, તો આ કઈ રીતે આખરે પૂરો કોરિડોર બનાવાશે અને કઈ રીતે 35 મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે મેપના માધ્યમે અમે તમને સમજાવીએ. તો આ પૂરું સ્પષ્ટ છે દ્રશ્ય અહીં. સૌથી પહેલા વાત પ્રવેશદ્વારની, કે આ જે પૂરો વિસ્તાર છે તેનો પ્રવેશદ્વાર છે અને ત્યારબાદ અહીં મુખ્ય મંદિરમાં પ્રવેશવા માટે દ્વાર છે. આ મુખ્ય મંદિરનો ચોક છે, અહીંથી રથ દર્શન થશે. અને આ જે છે પૂરો તમને દેખાઈ રહ્યો છે, આ પૂરો છે રિવરફ્રન્ટ કોરિડોર અને અહીં છે જગન્નાથ મંદિર. તો આ રીતે પૂરો દ્રશ્ય જે છે તે સ્પષ્ટ થઈ રહ્યું છે અહીં, કે કઈ રીતે આ પૂરો પ્રોજેક્ટ જે છે તે બનાવવામાં આવશે. આને લઈને તમામ આજુબાજુના દબાણો દૂર કરવા માટે પણ તંત્ર તરફથી નોટિસ અપાઈ ગઈ છે અને આને લઈને હવે તમામ કામગીરી શરૂ કરવામાં આવશે. તો આપને જણાવી દઈએ કે આ એક મોટો પ્રોજેક્ટ છે અને આને લઈને વધુ વિગતો પર નજર કરીએ. ટેમ્પલ લિંક પ્રોજેક્ટ આનું નામ દેવાયું છે. રૂપિયા 155.02 કરોડનો આ પ્રોજેક્ટ છે. 3 તબક્કામાં આનું કામ કરવામાં આવશે અને કઈ રીતે આનું કામ શરૂ કરાશે તે જોઈએ. 2 કિલોમીટરના માર્ગમાં આવતા 35 પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. 3 અલગ અલગ તબક્કામાં કામ કરાશે. 35 અલગ અલગ મંદિરોનો જીર્ણોદ્ધાર થશે અને 3 મંદિર ચોક બગીચાનું પણ નિર્માણ કરાશે. ટેમ્પલ લિંક પ્રોજેક્ટ જે છે તેમાં આ વિવિધ પ્રકારના અલગ અલગ સ્ટેજમાં પ્રોજેક્ટ યોજાશે અને 1600 ચોરસ મીટરનું હેરિટેજ ઇન્ટરપ્રિટેશન સેન્ટર પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત અલગ અલગ યોજનાઓ પણ છે. 750 ફોર વ્હીલરની ક્ષમતા સાથેનું મલ્ટીલેવલ પાર્કિંગ પણ બનશે. સ્વાભાવિક છે, બહોળી સંખ્યામાં અહીં ભક્તો આવશે તો પાર્કિંગની પણ સુવિધા તેને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં વસંત ચોક, આટલ ઘાટ અને રામબારી સાથેના જે છે મંદિરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને અલગ અલગ તબક્કામાં આનું નિર્માણ કરાશે. બીજા તબક્કાની વાત કરીએ તો સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધીનો માર્ગ છે તેનું વિકાસ કરવામાં આવશે અને ત્યારબાદ અલગ અલગ જે દબાણો છે તેની આજુબાજુના તે દૂર કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં હેરિટેજ સેન્ટર અને મલ્ટીલેવલ પાર્કિંગ બનાવાશે, જેથી કરીને વધુથી વધુ ભક્તોને પાર્કિંગને લઈને કોઈ પણ અગવડ ન રહે. આ 3 અલગ અલગ તબક્કામાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવશે. સુપર સિક્સમાં